કેમ છો બાળ મિત્રો, ગુડ મોર્નિંગ. ગઈકાલે તમે બધાએ શોપકીપર અને કસ્ટમર વચ્ચેની વાતચીત સાંભળી, ખરું ને? હવે આજે સ્મિતાબેન પોતાના ઘરની બહાર નીકળીને એક લારીવાળા જોડે ફ્રૂટ અને વેજીટેબલ્સ ખરીદવા જાય છે. તો એ શું વાતચીત કરે છે એ આપણે સાંભળીએ ધ્યાનથી. જોઈએ સ્મિતાબેનને. હકર હસન ભાઈ, હાઉ મચ આર ધીસ મેંગોઝ? કમ કમ સ્મિતા બેન, ઓન્લી 50 રૂપીઝ પર કેજી. ધ પ્રાઇસ હેઝ કમ ડાઉન ટુડે. 50 રૂપીઝ? ધેટ ઇઝ ટુ મચ. એન્ડ આર ધીસ મેંગોઝ સ્વીટ? ઓફ કોર્સ સ્મિતા બેન, ધીસ મેંગોઝ આર વેરી સ્વીટ. ધે આર ઓફ અ સ્પેશિયલ ક્વોલિટી. ઓ ઓકે, ગિવ મી હાફ અ કિલો ધેન. વેટ વેટ, આઈ વિલ પિક ધ ગુડ વન હિયર. Weigh these and tell me how much. It will half an kg. Please give me a 60 rupees. Oh, these apples look good. How much are these? Only 40 rupees kg. Oh, I have changed my mind. Take these mangoes and give me 1 kg apples. Okay. Wait. Let me pick the good apples. Okay. You all put in bad ones here. Take this. Weigh these and tell me how much. It will be 1.5 kg. Please give me a 60 rupees. No, I wanted only 1 kg, so remove some apples. Wait. You will remove good apples, all good apples. Here, I will remove some. Wait. Now it is little more than 1 kg. Please give me a 50 rupees. Oh, how much are these bananas? Only 40 rupees a dozen. 40 rupees? All your prices are way too high. Give me for 20 and I will take 2 dozen. No, Smita Ban, I can't give you 20 rupees. It is too low price. 40 is too much. I think 25 is the right price. All your prices are way high. Look, I am not new to this place. You know me very well. Okay. Let's make it 38. And that is the last and final price. I won't pay 1 paisa more than 35. Okay, Smita Ban. Take it at 35. Because you are the first customer of today. Okay, give me 1 dozen bananas. Okay. But you say you will buy 2 dozen? Remember, but that was at 20 a dozen. But you are asking me to pay 35. Now give me my 1 dozen. I am in a hurry. Okay. Whatever you say, here you are, Smita Ban.
ओके थैंक यू। ए स्मिता बेन, यू फॉरगेट टू पे मी 35 रुपीज प्लीज। व्हाट इज दैट? 35 रुपीज पर बनाना। बट हॉकर हसन भाई, आई रिटर्न द एप्पल्स एंड टुक द बनाना। ओके पे फॉर द एप्पल्स देन। बट डोंट यू रिमेम्बर हॉकर हसन भाई, I returned the mangoes and bought the apples. Okay, Smita, Ben, then pay for the mango. What? You are asking me to pay for something that I did not buy? I did not buy the mangoes. Why should I pay for the mangoes? Oh no! Give me a 32 rupees at least. Okay, okay, Hasan bhai. Don't start crying now. Here you are. Give me 8 rupees. Gosh, I am going. I will never come back here. સ્મિતા બેને લારીવાળા જોડેથી શાક અને ફ્રૂટ્સ કેવી રીતે લીધા અને શું વાતચીત કરી એ તો જોયું ને આપણે. હવે આ જ દુકાન અને આવી જ કોઈ ખરીદી જો આપણે આપણા વર્ગમાં કરવી હોય તો કેવી રીતે થઈ શકે? ચાલો આ દુકાનને આપણા વર્ગમાં લઈ આવીએ અને કોઈક સરસ મજાની ખરીદી કરીએ. દુકાન આવી રહી છે તમારા વર્ગમાં, ધ્યાનથી સાંભળજો. હો આવો સાહેબ આવો. અરે કોઈ કઈ સારી કંપનીની કોઈ ઘડિયાળ બતાવ ને. આ જો, આ બહુ સારી છે. કેટલા રૂપિયા? હા 150 માં મળી જશે તમને. પણ બીજી બધી દુકાનોમાં તો 100 રૂપિયાની મળે છે. એ હું ના જાણું કઈ, હું મારી ઘડિયાળ વેચું છું. એવું તો થોડી કઈ ચાલે કઈ, બીજી બધી દુકાનો તમારા કરતા સસ્તી વેચે છે, તમે કેમ આટલી મોંઘી વેચો છો? મારી સારી સારી છે, એ લોકોની ખરાબ હશે એટલે લોકો સસ્તામાં વેચતા હશે. એવું ના હોય, મેં એમની જોઈ, એ લોકોની કંપનીની છે અને સારી ક્વોલિટીની છે. વાપરીને જોજો, ખરાબ થઈ જશે 2 દિવસમાં. નહીં થાય ભાઈ, એવું કઈ ના ચાલે. હું નથી તમારી જોડે લેવી મારે ઘડિયાળ. તમારે લેવી હોય તો લે, ના લેવી હોય તો જાઓ અહીંથી, હું તો મારું વેચીશ. હું તો જાઉં છું. તો જાઓ ને, મેં કે ના પાડી. માં નથી લેવી. અરે ભાઈ, મેં બીજી દુકાનોમાં જોયું, લાગે છે તમારી ઘડિયાળ કઈક સારી હશે. મેં કીધું તું ને મારી સારી છે. તો તમારે કેટલામાં વેચવી છે? હું 150 વેચીશ. અરે ભાઈ, એવું થોડી ચાલે, મારા જેવા ગરીબ ઇન્સાન ઉપર કઈક તો તમે દયા કરો, કે 125 માં વેચો તમે. ના ના, એવું ના ચાલે સાહેબ. ચાલ આપણે બે નું દિલ રાખીએ, 130 માં વેચી નાખો. ઠીક છે, લઈ લો તમે 130 માં. હું આ ઘડિયાળ લઈશ. હા લાવ, તમને બાંધીને આપી દઉં. અરે ના, પણ કોઈ નવી હોય એ આપો, આના જેવી જ. આ લઈ લો તમે, આ સારી છે. લાગે તો સારી જ છે. આ લો તમારા 130 રૂપિયા. વાહ, હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે આવા જ ડાયલોગ્સ અને કન્વર્ઝેશન, આવી વાતચીત કરવા માટે હું તમને નવા મહેમાનોને મળાવવાની છું. આપણે તો રોજ મળીએ છીએ, પરંતુ હવે તમને નવા મહેમાનો મળશે જેમનું નામ છે ગોલુ અને ભોલુ. તો ચાલો મળીએ આ ગોલુ અને ભોલુને. હાય ભોલુ, હાઉ આર યુ? હાય ગોલુ, આઈ એમ ફાઇન. ઓહ, આઈ ફોરગેટ માય પેન. પ્લીઝ ગીવ મી યોર પેન. વોટ? જો ગોલુ, મને ઇંગ્લિશ બહુ ના આવડે, પ્લીઝ ગુજરાતી. ઓફો બોલુ, ઇટ્સ વેરી ઇઝી. શું કહ્યું? ફરી મારી મજાક કરે છે? ઓહ સોરી, આઈ મીન એ ખૂબ જ સરળ છે. ડોન્ટ વરી, તને ઘણું આવડે છે, બસ ઇંગ્લિશ સ્પીકિંગની પ્રેક્ટિસની જરૂર છે. પ્રેક્ટિસ? યસ પ્રેક્ટિસ. જો આપણા ફ્રેન્ડ્સ આપણને સાંભળી રહ્યા છે, ચાલો આજે તમને અને ભોલુને બધાને હું જુદા જુદા ડાયલોગ્સ બતાવું છું. હાય બિનિતા. હાય પાયલ, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, એન્ડ યુ? આઈ એમ ઓલસો ફાઇન. ડુ યુ લાઈક ગેમ્સ? આઈ લાઈક ટુ પ્લે ગેમ્સ. વિચ ગેમ્સ? આઈ લાઈક ખોખો, કબડ્ડી એન્ડ ક્રિકેટ. ઓ આઈ સી. ડુ યુ લાઈક ટુ ગેમ્સ? I like to play games, kabaddi, khokho and chess. Okay, let's go cricket. Okay, yes, let's go. Hi Payal. Hi Nita. Let's do our number. Okay. Oh no,
જોયું ને બોલું, હવે તને સમજાયું? યસ યસ, ઓપન ધ વિન્ડો, ગો ધેર, કમ હિયર, થેન્ક યુ, ગુડ મોર્નિંગ, યસ યસ, આઈ કેન. અરે વાહ બોલું, યુ આર વેરી ક્લેવર. તને ખબર છે બોલું, આવા જ ડાયલોગ્સ આપણી ટેક્સ્ટબુકમાં પણ છે. ચાલો આપણે ટેક્સ્ટબુક્સ ખોલીએ. પ્લીઝ ઓપન યોર ટેક્સ્ટબુક. ઇન ધ કોમ્પ્યુટર રૂમ. Please close the door. This is an AC room. Yes, but the window is open. Please close it too. Okay, I will go and close. In the computer room. Is the project ready with you? Yes, it is in my pen drive. Oh, there is no pen drive in my bag. I can download it from my mail. Kinju, will you please give me your pen drive? Sorry, I can't. I am using it now. I will give it to you after the recess. During the recess. Look, here is my new lunch box. Can I see it? Of course, but after the lunch. Come, join me. Maitri, please close the door. This is an AC room. અરે વાહ ભોલુ, યુ આર ક્લેવર, ગુડ. જો આ તું વાંચે છે ને, તેવી જ રીતે આપણા થોડા ફ્રેન્ડ્સ પણ આ ડાયલોગ્સ વાંચે છે. ચાલ તે જોઈએ. Please close the door. This is an AC room. Yes, but the window